विद्यार्थी मित्रों आ वीडियो ने बहुत सारी रीते जोवा माटे तमारी जमणी बाजू सेटिंग्स में क्वालिटी 480p करवाथी बहुत सारी रीते वीडियो जोई शकाशे ने बोर्ड ना अक्षरो पण व्यवस्थित रीते सारा जोई शकाशे विद्यार्थी मित्रों। मूलभूत ख्यालो अने संकल्पनाओ जयरे सौथी पहेलो विडियो आपणे धोरण 11 कॉमर्स मां मूक्यो हतो त्यारे पण कीधुं हतुं के आ पाठ तमारा माटे खूब ज इम्पोर्टंट टॉपिक ओछा छे एक बे त्रण चार ने पांच टॉपिक छे पण एमां आखा पाठ मांथी टोटल 12 मार्क नो आ प्रकरण छे एटले के तमारी प्रथम परीक्षा जे आवे 50 मार्क नी जे परीक्षा आवे छे ए 50 मार्क नी परीक्षा मां आमां 12 मार्क नो आ एक ज चेप्टर आवे छे के जेमांथी घणो खरो कवर थई शके छे। तो सौथी पहेला ए ब्लू प्रिंट उपर नजर करीए आपणे के विभाग ए बी सी डी ने ई ए विभाग એટલે કે एमसीक्यू एमसीक्यू માં બે પ્રશ્નો પૂછાશે આ પાઠમાંથી બે પ્રશ્નો એક એક માર્કનો એક એટલે કે એવા બે પ્રશ્નો બે માર્કનો એ થશે એક પ્રશ્ન વીએસક્યુ વિભાગ બી એ તમારો એસક્યુ એક પ્રશ્ન એસક્યુ અને એક માર્કનો એક ત્યારબાદ બે માર્કનો પ્રશ્ન આવે છે ટોટલ બે પ્રશ્નો પૂછાશે બે માર્કનો એક એટલે કે બે દુને चार मार्क नो आखो विभाग सी थशे विभाग डी मां एक पण प्रश्न नहीं पूछाय अने विभाग ई मां आ पाठ मांथी एक प्रश्न पूछाशे एनी ऑप्शन मां एक प्रश्न आज पाठ नो अथवा प्रकरण त्रण अथवा प्रकरण चार जे आगळ आपणे भणवाना छीए एमांथी पण प्रश्न ऑप्शन मां आवी शके पण आ पाठ मांथी एक प्रश्न पूछाशे ने पूछाशे एटले के पांच मार्क नो मोटो प्रश्न आवे छे। तो अहीं आपणे टॉपिक पहेला जोई लईए के टॉपिक कया कया अने एनो ओवरव्यू शुं छे आ पाठ એનો મૂળભૂત ખ્યાલ અને સંકલ્પના સંકલ્પ એટલે વ્યાખ્યાઓ કઈ કઈ છે એ આપણે જોઈએ। કિંમત અને મૂલ્ય કોઈ પણ વસ્તુની કિંમત હોય તો એને પ્રાઇસ કહીએ છીએ પણ એનું કોઈ મૂલ્ય છે આજે કોઈ પણ વસ્તુ સોનું છે સોનુંનું કિંમત શું છે કે ભાઈ ગોલ્ડ સોનું એની કિંમત શું તો કે ભાઈ એના 45,000 રૂપિયા પણ એની વેલ્યુ કેટલી આજે આપણે 10 ગ્રામની કોઈ પણ વસ્તુ લઈને નીકળા હોય અને જો પડી જાય તો આપણને એની મૂલ્ય સમજાય છે પણ એની કિંમત તો કે 45,000 એને મૂલ્ય એને વેલ્યુએશન આ આપણી પ્રાઇસ કહેવાય ને ઇંગ્લિશમાં શું કહેવાય છે પ્રાઇસ કહેવાય છે અને આને આપણે વેલ્યુએશન કહીએ છીએ વેલ્યુ કહીએ છીએ મૂલ્યાંકન વેલ્યુએશન એટલે મૂલ્યાંકન મૂલ્ય વેલ્યુ એટલે મૂલ્ય તો અહીંયા આપણે મૂલ્યનો અર્થ જોવાનો છે એની ઉપયોગીતા મૂલ્ય કે એને કઈ વસ્તુમાં આપણે ઉપયોગ કરીએ છીએ એનું મૂલ્ય ત્યાં જોઈએ છીએ વિનિમય મૂલ્ય અરસપરસની લેણદેણ કરવી હોય તો મૂલ્ય શું છે અને આ બંને વચ્ચેનો ઉપયોગીતા અને વિનિમય મૂલ્ય વચ્ચેનો તફાવત એનો સંબંધ શું છે તે અને ત્યારબાદ આપણે કિંમતનો અર્થ એટલે પ્રાઇસનો આપણે મિનિંગ જોવાનું છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇસ એટલે કે પ્રાઇસ કિંમત શું છે એના વિશેનો આપણો એક આપણો પ્રશ્ન નંબર પહેલો થશે આની પછી આપણે પ્રશ્ન નંબર પહેલો જ આજે ભણવાના છીએ। આગળ પ્રશ્ન નંબર બીજો આવે છે વસ્તુઓ અને સેવાઓ વિશે વસ્તુઓ વસ્તુનો અર્થ અને સેવાનો અર્થ જોવો છે કે વસ્તુ ચીજ વસ્તુ કઈ છે કે જે એમાં આપણને ભૌતિક વસ્તુ અભૌતિક વસ્તુ સેવા કેવી છે સેવાનો અર્થ શું છે ત્યારબાદ પ્રશ્ન આવશે વસ્તુના પ્રકારો એમાં ભૌતિક અને અભૌતિક જેને આપણે દ્રશ્ય અથવા અદ્રશ્ય વસ્તુ પણ કહી શકીએ સરળ સુલભ અને આર્થિક સરળ સુલભ એટલે કે કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી શકતો હોય તેવી વસ્તુ અને આર્થિક જેમાં આપણે પૈસા ખર્ચીને વસ્તુ લઈ શકતા હોય ત્યારબાદ ત્રીજી આવે ટકાઉ અને નાશવંત નાશવંત એટલે કે જે ફળફળાદી શાકભાજી જે વસ્તુ છે નાશવંત છે અને ટકાઉ ફર્નિચર છે મોબાઈલ છે બધી વસ્તુ ટકાઉ ત્યારબાદ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ ખાનગી એટલે આપણે આપણા પૈસાથી લીધી આપણે આપણી માટે લીધી હોય અથવા ઘરની કોઈ વસ્તુ લીધેલી છે તો આપણી ખુદની માલિકીની હોય તો એ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ એટલે જે ઉપયોગ જાહેર જનતા પણ કરી શકતો હોય તો એ જાહેર વસ્તુ
ત્યારબાદ વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. આજે કોઈ વસ્તુ આપણે ઘરમાં લાવ્યા છીએ તો આપણે ખુદ વપરાશ કરવા માટે લાવ્યા હોય તો એ વપરાશી વસ્તુ, પણ એ વસ્તુ એવી લેવા હોય કે જેમ આપણે ઉત્પાદન કરવાના હેતુથી લેવા હોય તો એ ઉત્પાદક વસ્તુ કહેવાશે. તો આ તમારો સૌથી 5 માર્ક ના પ્રશ્ન પૂછાતો હોય તો વસ્તુના પ્રકાર વાળો પૂછાઈ શકે. ત્યારબાદ હવે સંપત્તિ અને કલ્યાણ. કલ્યાણ એટલે આપણે બહુ સિમ્પલ લોજિકમાં સમજીએ કે સારું થવું, પણ અહીંયા કલ્યાણ એ સંપત્તિ હશે તો કલ્યાણ આવશે, જે એને તફાવતમાં આપણે જોશું. સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો, તેના પ્રકાર, સંપત્તિના પ્રકાર આવશે, કેવા પ્રકારની સંપત્તિ છે તે, કલ્યાણનો અર્થ અને તેનો ખ્યાલ, સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો તફાવત અથવા સંબંધ શું છે તે. ત્યારબાદ ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સાધનો 4 છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ તમે ધ્યાનમાં રાખજો, જે ધોરણ 12 માં પણ તમારે આવવાનો છે. સૌથી પહેલું આવે ભૂમિ એટલે કે જમીન, એનો અર્થ અને વળતર. આપણે કોઈ પણ વસ્તુની જમીન છે, આપણું મકાન છે, એ જમીન ઉપર જ ઉપસ્થિત થયેલું છે, તો એ જમીનને જ્યારે કોઈને તમે આપી દો છો તો એને તમે વળતર સ્વરૂપે, કદાચ તમે એને ભાડે આપો છો તો ભાડું એનું વળતર થાય છે. ત્યારબાદ આવે શ્રમ. શ્રમ એટલે કોઈ પણ કાર્ય કરવું, એટલે શ્રમનો અર્થ અને તેનો વળતર. તો આપણે એક શ્રમ, કોઈ પણ વ્યક્તિ કામ કરે છે તો એને શ્રમિક કહીએ છીએ, તો શ્રમિકને આપણે શું આપીએ છીએ, વેતન, પગાર, મજૂરી, એટલે એના માટે વળતરનો શબ્દ શું છે, વેતન, પગાર કે મજૂરી. ત્યારબાદ મૂડી, આપણી પાસે પૈસા આવી છે તો પૈસા આપણે ઘરે રાખશું તો ચોર ચોરી કરી જશે, એની કરતા આપણે બેંકમાં રાખીએ અને બેંકમાં આપણને શું મળશે ને વળતર સ્વરૂપે, તો કે આપણા પૈસા પડ્યા છે, બેંક એની ઉપર શું આપશે, વ્યાજ આપશે. ત્યારબાદ નિયોજન, નિયોજન નિયોજક, સોરી નિયોજક એટલે કે ઉત્પાદક, ઉત્પાદન કરનાર, જે વસ્તુનું ઉત્પાદન કરનાર વ્યક્તિ હોય એને આપણે નિયોજક અથવા ઉત્પાદક કહેવાય. એને અર્થ સ્વરૂપે અથવા વળતર સ્વરૂપે શું મળતું હોય છે, એને નફો ના સ્વરૂપે વળતર મળતું હોય છે. તો અહીંયા આપણે આ 4 ઉત્પાદનના સાધનો છે એને ડિટેલ આપણે આગળ જોશું. ત્યારબાદ વ્યાપાર ચક્ર, કે વ્યાપાર કેવી રીતે થઈ રહ્યો છે, કે જે ખરીદનાર છે એ આખરે ક્યારે ઉત્પાદક પણ બની શકે, વેચનાર પણ બની શકે છે. અર્થ, એના લક્ષણો, એના પ્રકાર, આકસ્મિક આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન, દીર્ઘકાલીન એટલે કે લાંબા સમયનું, ચક્રવર્ત આર્થિક પરિવર્તન અને તબક્કા. વ્યાપાર ચક્રના તબક્કા છે તેજી, મંદી, ઓટ અને સુધારણા. આ 4 શબ્દ તમારા માટે જ્યારે વાણિજ્ય પ્રવાહ તમે પસંદ કર્યું છે તો આ 4 શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. તેજી એટલે કે નફો આપણને ભરપૂર પ્રમાણમાં થઈ શકે, કે જેમાં આપણે કોઈ પણ વસ્તુ આપણે વેચવા ન માંગતા હોય તો પણ ગ્રાહક સામે આવીને આપણી વસ્તુ ખરીદવા માટે તત્પર થાય અને આપણે જે ભાવ આપણે કહીએ તે આપણે કિંમતમાં વેચી શકીએ. મંદી, આપણે વેચવું છે છતાં પણ આપણે વેચી શકતા નથી, એટલે કે આપણે આવું ખોટ કરીને પણ વેચવું છે પણ ગ્રાહક લેવા માટે તૈયાર નથી. અત્યારે બજારમાં ફુગાવાની પરિસ્થિતિ હોય, મંદીની પરિસ્થિતિ હોય, એટલે કે વસ્તુ વેચવી છે પણ વેચાતી નથી. ઓટ અને સુધારણા એ પણ આપણે ડિટેલમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે પ્રશ્ન નંબર 1 ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 ઉપર જઈએ, જેમાં પ્રશ્ન નંબર 1 માં કિંમત અને મૂલ્યનો અર્થ સમજાવો મુદ્દાસર ઉત્તર આવે છે, કે જે તમારે 2 માર્ક અથવા કદાચ 5 માર્કમાં પૂછાય તો પણ વાંધો નથી. સામાન્ય રીતે રોજિંદા જીવનમાં કિંમત અને મૂલ્ય એ બંને શબ્દોને એક સમાન અર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે આ વસ્તુની કિંમત વધુ છે અથવા આ વસ્તુની કિંમત ઓછી છે, અથવા બીજી રીતે અહીંયા કિંમતના સંદર્ભમાં લીધું, અહીંયા મૂલ્યના સંદર્ભમાં આ વસ્તુનું મૂલ્ય ખૂબ જ વધુ છે અથવા આ વસ્તુનું મૂલ્ય ખૂબ જ નીચું છે, ઓછું છે એમ પણ કહી શકાય. એટલે કે કિંમત અને મૂલ્ય આ બંને વસ્તુનો આમ જુઓ તો બંને એક સમાન અર્થ ધરાવે છે, કે ભાઈ પિત્તળ અને સોનું બંનેનો કલર તો એક સરખો છે, પીળો કલર છે, પણ જે સોનુંની કિંમત છે એ પિત્તળની કિંમત હોતી નથી. બંનેની કિંમત પણ અલગ છે, બંનેનું મૂલ્ય પણ અલગ છે. સોનાની વસ્તુ ખોવાઈ જાય તો આપણને બહુ ચિંતાજનક વસ્તુ થઈ જાય, પણ પિત્તળની વસ્તુ ખોવાઈ જાય તો આપણને ચિંતા અથવા એની કિંમત પણ વધુ નથી, એટલે એમાં ચિંતાનો પ્રશ્ન ઉભો થતો નથી. જોકે અર્થશાસ્ત્રમાં કિંમત અને મૂલ્ય શબ્દોના અલગ અલગ અર્થ કરવામાં આવે છે. કિંમત શબ્દનો અર્થ સમજતા પહેલા મૂલ્ય શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને 2 રીતે જોવામાં આવે છે, પહેલો ઉપયોગિતા મૂલ્ય અને બીજો આવે વિનિમય મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય કે જે એવું મૂલ્ય કે જેને આપણે ઉપયોગમાં ખરેખર ઉપયોગમાં લેવાનું છે, તો તે વસ્તુ કે આપણે આપણી માટે વસ્તુ લેતા હોય, માની લો કે આપણે આપણા ઘરમાં યુઝ માટે અથવા આપણે આપણા સ્વ વપરાશ માટે કોઈ વસ્તુ લેતા હોય તો આપણે એનો ઉપયોગ કરવાના છે, તો આપણે એને મૂલ્ય કેવું લેશું, તો કે સારું લેશું, કોઈ પણ વસ્તુ આપણે સારી લેશું.
जेते वस्तु के सेवा मानव जीवन माटे केटली उपयोगिता धरावे छे तो तेनो उपयोगिता मूल्य धरावे छे जेम के हवा पानी प्रकाश खोराक आपणे जेवी तेवी वस्तु आपणे उपयोगमां लेता नथी आपणे खोराक छे ए जेते जगे आपणे उभा रही अने खाता पीता नथी शुं काम तो के आपणे वस्तु आपणे खुदने उपयोग करवाना छे वगैरे वधु उपयोगिता मूल्य धरावतुं होय छे અને ત્યારબાદ આવે વિનિમય મૂલ્ય એટલે આપણે ઉપયોગ નથી કરવાનો પણ કોઈ કોઈ બીજો કોઈ વ્યક્તિને આપણે એને ઉપયોગ કરવા દેવાનો છે તો મૂલ્ય શું છે જે તે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા કેટલા પ્રમાણમાં એટલે અહીંયા વિનિમય એ બીજી રીતે કહે છે કે આપણે કોઈ પણ વસ્તુ એક વસ્તુ દઈએ છીએ તો સામે આપણને કેટલું મળશે તેનું આપણે વિનિમય મૂલ્ય वस्तु के सेवा ना बदले में अन्य वस्तु के सेवा कितना प्रमाण में मिली सके छे तेने विनिमय मूल्य जेम के एक किलोग्राम घऊ ना बदले में कितना ग्राम चोखा मळशे तेने विनिमय मूल्य केम के बन्ने नी किंमत अलग छे एक किलो घऊ लो छो तो एनी सामे तमने कितना किलो चोखा मळशे एनो तमने कोई अंदाज होतो नथी आपणे बीजो दण लईए एक किलो घी लीधु होय तो एनी सामे आपणने कितना किलोग्राम डालडा घी अथवा जे ओलो वेजिटेबल जे घी कहेवाय ए आपणने केटलुं मळशे एनो कोई अंदाज आपणे मूकी शकीए नहीं केम के बन्ने नी किंमत अलग छे बन्ने नुं मूल्य पण अलग छे बन्ने नुं उपयोगिता मूल्य બંનેને વિનિમય મૂલ્ય પણ અહીંયા અલગ અલગ ધરાવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે તો ઉપયોગિતા મૂલ્ય એટલે શું ને વિનિમય મૂલ્ય આપણે આગળ જોઈ ગયા કે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ અથવા જે વસ્તુ હવા નો આપણે ઉપયોગ કરીએ છીએ જે આપણા માટે ખૂબ જ જરૂરી છે સૂર્યપ્રકાશ જેનો આપણે ખૂબ જ જરૂરી છે તો એનો ઉપયોગિતા મૂલ્ય ઊંચું હશે અને જે વસ્તુનો આપણે ઉપયોગ ઓછો હશે તો આપણે એનો વિનિમય મૂલ્ય તરીકે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય પણ વિનિમય મૂલ્ય ન પણ હોય જેમ કે સૂર્યપ્રકાશ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ પણ કાઈ આપણે સૂર્યપ્રકાશ લઈ અને બીજા કોઈને આપણે સૂર્યપ્રકાશ પૂરો પાડી શકીએ હવા આપણે લઈ અને બીજા કોઈને આપણે હવા પૂરી પાડી શકીએ એવું પોસિબલ હોતું નથી એટલે કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે પણ એનો વિનિમય મૂલ્ય હોતું ન પણ હોય વસ્તુનું વિનિમય મૂલ્ય હોય તો ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય હોય ને હોય જ છે જે વસ્તુ આપણને બીજા તરફથી મળે છે એનો આપણે ઉપયોગ તો કરવાના જ છીએ એટલે કે આપણે હવા આપણને ચોક્કસ મળે છે એનો વિનિમય ક્યાંથી થયો આપણને બહારના વાતાવરણમાંથી હવા સૂર્યપ્રકાશ ડાયરેક્ટ મળ્યા તો આપણે એનો ઉપયોગ તો એનો ઉપયોગિતા મૂલ્ય તો છે ને છે જ તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય એટલે કે હવા સૂર્યપ્રકાશ પાણી જે કઈ છે એનું મૂલ્ય કેવું છે ઊંચું છે એ ન મળે તો આપણને ક્યારેક તકલીફ થતી હોય છે વસ્તુનો પુરવઠો અમર્યાદિત હોય હવા છે એ અમર્યાદિત મળે છે સૂર્યપ્રકાશ એ અમર્યાદિત મળે છે આપણે જોઈએ તેટલો ઉપયોગ કરી શકીએ છીએ તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કોઈ પણ જાતનો અંકુશ નથી કોઈ આપણે રોકી નથી શકવાનું કે તમારે આ 50 ગ્રામ જ હવા લેવાની છે કે આટલું જ તમારે સૂર્યપ્રકાશ આટલું જ તમારે પાણીનો વપરાશ કરવાનો છે એનો કોઈનો અંકુશ હોતો નથી તો આવી વસ્તુનો વિનિમય મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે માની લો કે આપણે કોઈને આપણે પાણી આપણે કોઈને આપણે પાણી આપીએ છીએ તો એ પાણીનું મૂલ્ય પણ ઓછું જ હોય છે પાણી આપણે આપી શકીએ આપણે ઉપયોગ પણ કરતા હોય અને આપણે વિનિમય પણ કરી શકીએ છીએ પણ પાણીનું મૂલ્ય એટલું બધું હોતું નથી ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ હવા પાણી વગેરે છે આગળ જે વસ્તુની અછત હોય સોનું ચાંદી હીરા માણેક આ બધી વસ્તુની અછત તેના પર પુરવઠા પર કોઈ વ્યક્તિનો અંકુશ હોય થોડી વ્યક્તિનો અંકુશ હોય જેમ કે આપણે સોનું છે એ અમુક અંતે આપણને દેશમાંથી મળે છે ચાંદી છે એની જે કઈ વસ્તુ છે એની ખાણ હોય છે એ આપણે બહારના દેશોમાંથી આપણે મંગાવતા હોય છે તો તેનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોવા છતાં ઉપયોગ આપણે એટલું બધું કરતા નથી છતાં વિનિમય મૂલ્ય ખૂબ જ વધુ હોય છે કે ઉદાહરણ તરીકે સોનું ચાંદી ને એટલે એને એમ કહી શકાય કે ઉપયોગિતા આપણે ઉપયોગ ઓછો કરવો છે પણ જયારે એને વિનિમય એટલે કે આપણે પૈસા દઈને વસ્તુ લેવાની છે તો એને વિનિમય મૂલ્ય ખૂબ જ વધુ કેમ કે એની કિંમત વધુ છે એની કિંમત વધુ છે એટલે એની વિનિમય મૂલ્ય પણ ઊંચું રહેવાનું કેમ કે એની કિંમત વધુ છે ઉપયોગ આપણે એને કરીએ કે ન કરીએ આપણે એનો બચત તરીકે કદાચ આપણે સોનું ચાંદી ખરીદ્યું હોય પણ એની કિંમત તો આપણે જે છે એનું વિનિમય મૂલ્ય ઊંચું રહેવાનું છે જુદા જુદા સમયે જુદા જુદા સ્થળે એક જ વસ્તુનું વિનિમય મૂલ્ય અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે પાણી એટલે કે પાણી છે આપણે આપણા શહેરમાં અથવા આપણે ઘરમાં પીતા હોય તો એનું કોઈ મૂલ્ય આપણે હોતું નથી કે કદાચ આપણે એમાં 1 રૂપિયો પણ આપણે ચૂકવતા હોતા નથી પણ એ જ વસ્તુ આપણે જયારે બહાર પીવા જઈએ છીએ બહાર આપણે ક્યાંય પણ પાણી નથી મળતું હોતું
तो ए वस्तु आपणे पाणीनी बोटल लेता होय छे तो 20 रूपया पाणीनी बोटल ना आवता होय छे तो 20 रूपया आपणे चूकवा पड़े छे विनिमय मूल्य चूकवू पड़े छे एटले विनिमय मूल्य केवू थयू अलग जो आपणे शहर मां हो जो इन केस आपणे हाईवे उपर होय तो ईज 20 रूपया पाणीनी बोटल ने आपणे 30 रूपया पण देता होय छे शुं काम तो के न्यां आपणे जरूरियात आपणी वधी जाय छे त्यां आपणे विनिमय ना पैसा आपणे वधु देवा पड़ता होय छे एज रीते अर्थशास्त्र मां अने पेट्रोल नुं पण आपणे उदाहरण लई शकाय કે ત્યાં ઉપયોગીતા જે જુદા જુદા સમય ને જુદા જુદા સ્થળે આ જે ઈરાન ઈરાક જેવા દેશ છે ત્યાં પેટ્રોલની એ લોકોનો ઉપયોગ એ પણ કરે છે આપણે પણ કરીએ છીએ પણ એ લોકો ત્યાંનું ઉત્પાદન કરે છે ત્યાંની એની કિંમત ઓછી છે પણ એ જ વસ્તુ જયારે પેટ્રોલ અહીંયા આવે છે ત્યારે એનો ભાવ અઢળક પ્રમાણમાં વધી જાય છે એટલે કે વિનિમય મૂલ્ય અલગ થઈ જાય છે અર્થશાસ્ત્રમાં મૂલ્યનો અર્થ વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ કરવામાં આવે છે આથી મૂલ્ય એટલે અહીંયા મૂલ્યની વ્યાખ્યા આવે છે મૂલ્ય એટલે જે તે ચીજ વસ્તુના બદલામાં અન્ય ચીજ વસ્તુ કે સેવાનું પ્રમાણ આપણે એક કિલોની કોઈ વસ્તુ લઈએ છીએ તો સામે મને કેટલું મળશે એનું જે કઈ મૂલ્ય આપવું એટલે એને આપણે મૂલ્ય તરીકે વ્યાખ્યામાં સામેલ કરી શકાય એટલે કે વસ્તુની સામે વસ્તુ આપવી અથવા એની કોઈ કિંમત ચૂકવવી જ્યારે કિંમત એટલે ચીજ વસ્તુના બદલામાં ચૂકવતા નાણાકીય એકમ કોઈ પણ ચીજ વસ્તુ તમે ખરીદો છો સેવા ખરીદો છો પણ તેના બદલામાં માત્ર તેની કિંમત કેટલી ચૂકવો છો એને પૈસા કેટલા ચૂકવો છો તેની કિંમતના સંદર્ભમાં સામેલ કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ તમારો મુદ્દાસર ઉત્તર કિંમત અને પુરવઠા વચ્ચેનો અર્થ ડિટેલમાં સમજાવેલો છે આગળ આપણે પ્રશ્ન નંબર 2 આગળના વિડીયોમાં જોશું।